રાજસ્થાનના ભરતપુરમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં તળાજા તાલુકાના 11 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા. તમામ લોકોના મૃતદેહને લેવા માટે ગામના સરપંચ સહિત આગેવાનો રાજસ્થાન રવાના થયા. તંત્ર દ્વારા મૃતદેહને લાવવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે. આવતીકાલે સવારે તેમના વતન દિહોર ખાતે તમામ મૃતદેહની અંતિમ વિધિ કરાશે. ઘટનામાં એક મહિલા ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારના રહેવાસી હોવાથી તેમના મૃતદેહને ભાવનગર લવાશે. 9 તારીખે મારા મધર ગયા, મારા માતાશ્રી અહીંથી ગયેલા અને બાપા સીતારામનો આશ્રમ છે ત્યાંથી બધા મંડળ સાથે ગયેલા હતા. સુરતના ઓલપાડમાં આદિવાસી વિસ્તારમાં શાળાના વર્ગખંડોની દુર્દશાનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો. હાઈકોર્ટમાં સાંધેર ગામમાં શાળાના ઓરડા તોડી પંચાયત ભવન બનાવવામાં આવતા વિરોધ નોંધાવવામાં આવ્યો અને અરજી કરવામાં આવી. આઝાદી પહેલા સ્કૂલ બાંધવા માટે જમીન દાનમાં અપાઈ હતી, જેમાં ધોરણ 1-8ના 140 વિદ્યાર્થીઓ માટે માત્ર 5 રૂમ હતા. નવા રૂમ બનાવવાની ખાતરી આપ્યા બાદ પણ જર્જરિત ઓરડાઓમાં શાળા કાર્યરત કરવામાં આવી. આ કેસમાં ગ્રામ પંચાયતે સ્કૂલના રિનોવેશન માટે ફાળવેલા ભંડોળને નવા પંચાયત ભવનના બાંધકામ માટે ઉપયોગમાં લીધું હોવાનો આક્ષેપ કરાયો છે. બાળકોના શિક્ષણ કરતા પંચાયત ભવનને અપાતી પ્રાથમિકતા મુદ્દે કોર્ટમાં ફરિયાદ કરાઈ છે. ફોટોગ્રાફમાં જેમને લખેલું છે, જે અમે કોર્ટ સમક્ષ ફર્ધર એફિડેવિટ ફાઇલ કરી, એમાં ફોટોગ્રાફમાં જ લખેલું છે કે બીજા 2 રૂમ બી જર્જરિત થયેલા. એટલે ઇન ઓલ 140 છોકરાઓ માટે ફંક્શનિંગ રૂમ 5 જ છે. ક્લાસ 1-8 ચાલે છે, એના સિવાય લાઇબ્રેરી છે, કમ્પ્યુટર્સ રૂમ છે. એટલે જે ટ્રાઇબલ છોકરાઓને જેમના માટે આ સ્કૂલ બનાવેલી, જેની ફેસિલિટી હોવી જોઈએ એ નથી, અને ખાલી ગ્રામ પંચાયત દ્વારા પંચાયત ભવન ઊભા કરે છે, જે ખોટી વસ્તુ છે. એટલે આ કોર્ટે પિછલા ઓર્ડરમાં એમનો ઓક્યુપેશન ઇઝ સબ્જેક્ટ ટુ ધીસ પેટિશન એવો ઓર્ડર કરેલો છે. સ્માર્ટ સ્કૂલ અને સ્કૂલ ઓફ એક્સેલન્સના દાવા વચ્ચે જરા અમદાવાદની અમદાવાદ મહાનગરપાલિકાની કુબેરનગરની એક શાળાની મુલાકાત લેશો તો ખ્યાલ આવશે કે દાવા કેટલા હવામાં છે અને વાસ્તવિકતા કઈક અલગ છે. કુબેરનગરની આ હિન્દી શાળા છે, જેની હાલત આપ જોઈ શકો છો. પતરાવાળી શાળામાં અને ખુલ્લામાં એટલે કે ક્લાસરૂમમાં, પતરાવાળા ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે મજબૂર છે. કેટલીક જગ્યાએ પતરા પણ કટાઈ ગયા છે. ચોમાસામાં વરસાદનું પાણી પડતું હોવાના કારણે બાળકોને અભ્યાસ અધૂરો મૂકી ઘરે પણ મોકલી દેવાય છે. ઉનાળામાં 45 ડિગ્રી તાપમાનમાં પણ આ શાળામાં બાળકો આ જ રીતે અભ્યાસ કરે છે. કોર્પોરેટર પ્રમાણે ગ્રાન્ટ આપવા છતાં પાણીની સમસ્યા પણ ઉકેલાઈ નથી. શાળાને પાકી બનાવવા માટે બોર્ડની બેઠકમાં રૂબરૂમાં અનેક વખત રજૂઆત થઈ, પરંતુ પરિસ્થિતિ જેસે છે. આપ જોઈ શકો છો, જે સ્કૂલ છે મરાઠી શાળા નંબર 1 અને 2, એ વર્ષોથી 25 વર્ષથી એવી ને એવી છે. આપણે સ્માર્ટ સ્કૂલની વાત કરીએ છીએ એક તરફ, અને સ્માર્ટ સ્કૂલ જો આપ કેવી કેટલી સ્માર્ટ છે, ત્યાં છોકરાઓ માટે પીવાનું પાણી નથી. અમે 2 વર્ષ પહેલાં અમારા પોતાના બજેટથી કોર્પોરેટરો પાણીના કૂલર આપેલા, અત્યાર સુધી એ બી ફિટ નહીં.